हेलो फ्रेंड्स, वंस अगेन आई वेलकम यू। टुडे वी शैल लर्न इंग्लिश ऑफ स्टैंडर्ड 10 यूनिट 2 द ह्यूमन रोबोट। इट्स शॉर्ट आउट कॉन्फ्लिक्ट ऑफ रामसिंह 070 विद इट्सेल्फ। कॉन्फ्लिक्ट मीन्स कन्फ्यूजन ऑफ रामसिंह। बराबर, ते शू मूंझवण अनुभवे छे। वी शैल answer some questions. See the question: which were the principles? We all know that Ramsingh Robot had an inbuilt system of three principles. The first one is the robot will obey his master, the robot will not harm humans, the robot will not take harm to. Okay friends, these are the three principles. Whenever we have to write the short note, we will write these three principles. Next, what was the condition paristhiti shu hati? So we all know that Mr. Prem Chopra was Ramsingh's master. Ramsingh stole એટલે કે ચોરી કરી લેતો હતો many precious gems for his master. તેના માસ્ટર માટે ઘણી બધી precious gems થી તે ચોરી કરતો હતો. આ સ્ટોલ ધ્યાનમાં રાખો. વેન પોલીસ કોટ રામસિંગ, કેચનું પાસ્ટ ટેન્સ કોટ, ટોટલી શોર્ટ નોટ આપણે પાસ્ટ ટેન્સમાં લખવાની છે. ધે એટલે કે તેઓ મીન્સ પોલીસ, બ્રોટ હિમ ટુ ધ કોર્ટ, તેઓ તેને કોર્ટમાં લઈ ગયા. બ્રિંગનું ભૂતકાળ બ્રોટ, એને બદલે તમે પ્રોડ્યુસ્ડ શબ્દ પણ લખી શકો. આ એક પરિસ્થિતિ. બીજી પરિસ્થિતિ શું છે? તો કે મિસ્ટર પ્રેમ ચોપરાએ રામસિંગને ધમકી આપી હતી. સાની ધમકી આપી હતી? ટુ ડિફ્યુઝ, દેટ ઇઝ એના છૂટા પાડી દેવાનું, એના ઓલ પાર્ટસ, બધા જ પાર્ટસને છૂટા પાડી દેવાની ધમકી આપી. ક્યારે? ઇફ હી રિવીલ્ડ એની ઇન્ફોર્મેશન, જો તે એની ઇન્ફોર્મેશનને રિવીલ કરે, બધાને જણાવી દે, તો તેને ડિફ્યુઝ કરી દેશે. સી, ધીસ વોઝ ધ કન્ડિશન. સો રામસિંગ વોઝ ઇન કોન્ફ્લિક્ટ. સી, કોન્ફ્લિક્ટ વર્ડ આવે ત્યાં સુધી સારું. કયા પ્રકારની પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિમાં રામસિંગની કન્ફ્યુઝન કે કોન્ફ્લિક્ટ શું હતી? નેક્સ્ટ, વોટ વોઝ ધ કોન્ફ્લિક્ટ? હવે તે કન્ફ્યુઝન શું ફીલ કરે છે? કયા પ્રકારની એને કન્ફ્યુઝન થાય છે? તો આપણે ત્રણે ત્રણ રોલ પ્રમાણે, એના પ્રિન્સિપલ્સ પ્રમાણે જોઈએ કે એકોર્ડિંગ ટુ હિઝ ફર્સ્ટ પ્રિન્સિપલ, તેના પહેલા સિદ્ધાંત પ્રમાણે, ઇફ, જો રામસિંગ રિવીલ એની ઇન્ફોર્મેશન, બરાબર, કોઈ પણ માહિતી જણાવે, તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તેના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે. સેકન્ડ, એકોર્ડિંગ ટુ હિઝ સેકન્ડ પ્રિન્સિપલ, એના બીજે પ્રિન્સિપલ સિદ્ધાંતના આધારે, ઇફ રામસિંગ ડીડ નોટ રિવીલ એની ઇન્ફોર્મેશન, જો તે કોઈ પણ માહિતી ન જણાવે, તો હી વુડ હાર્મ પીપલ, અથવા તો હી વુડ હાર્મ હ્યુમન્સ. હવે જો અહીંયા રામસિંગ ડીડ નોટ રિવીલ અને ઇફ રામસિંગ રિવીલ, તો જો તે જણાવે તો શું થાય અને ન જણાવે તો શું થાય? હવે થર્ડ, એકોર્ડિંગ ટુ હિઝ થર્ડ પ્રિન્સિપલ, ધ રોબર્ટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, રોબર્ટ પોતાની જાતને નુકસાન પહોંચાડતો નથી. હવે આ પ્રકારની પરિસ્થિતિ છે.
Now, what was the result? હવે પરિણામ શું આવે છે? બરાબર, આવી પરિસ્થિતિમાં રામસિંહ શું ડિસિશન લે છે? તો કે રામસિંહ ડીડ નોટ વોન્ટ ટુ ડિસઓબે હિઝ માસ્ટર. બરાબર, તેના માસ્ટર માલિકને ડિસઓબે કે અનફેથફુલ બરાબર બનવા માંગતો નથી. બીજું છે, રામસિંહ ડીડ નોટ વોન્ટ ટુ હાર્મ હ્યુમન્સ. બરાબર, તે માણસોને કે હ્યુમન બિઈંગ્સને નુકસાન પહોંચાડવા ડીડ નોટ વોન્ટ ઈચ્છતો નથી. એટલું જ નહીં, પણ હી ઓલ્સો ડીડ નોટ વોન્ટ ટુ ટેલ અ લાઈ. લાઈ એટલે જુઠ્ઠું બોલવું, તે જુઠ્ઠું બોલવા ઈચ્છતો નથી. સો તેથી એટ લાસ્ટ છેલ્લે રામસિંહ ચોઝ અથવા તો રામસિંહ ડિસાઇડેડ, તેણે નક્કી કર્યું. શું નક્કી કર્યું? ટુ બ્રેક અપાર્ટ અથવા તો ડિફ્યુઝ ઇટ સેલ્ફ. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. ફ્રેન્ડ્સ, આટલી ઇન્ફોર્મેશન આપણે આ શોર્ટ નોટમાં લખવી પડે અને આ રીતે આપણે આપણી શોર્ટ નોટ કમ્પ્લીટ કરીએ. ઓકે, વી શેલ મીટ ઇન અવર નેક્સ્ટ વિડીયો. બાય.